वापी में श्री समस्त सौराष्ट्र कच्छ आहिर सेवा समाज द्वारा शरद पूर्णिमा निमित्ते रास गरबा नु आयोजन करवामां आव्युं हतुं, जेमां मोटी संख्यामां उपस्थित आहिर समाज नी महिलाओए भातीगळ वस्त्रोमां उपस्थित रही प्राचीन आहिर सारासनी रमझट बोलावी हती। वापी सहित समग्र वलसाड जिल्लो अने संघ प्रदेश दादरनगर हवेली दमणने कर्मभूमि बनावी स्थायी थयेला सौराष्ट्र कच्छना आहिर समाजे वापीमां शरद पूर्णिमानी उत्साहभेर उजवणी करी हती। भगवान कृष्णनी परंपरा आहिर समाजे जाळवी राखी छे। रास गरबा रमवा साथे समाजना दरेक लोको एकबीजाने हळे मळे छे। छेल्લા 15 વર્ષથી આ પ્રકારે દર શરદ પૂનમે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે। ભગવાન કૃષ્ણ પણ આ રાસ રમ્યા હતા, જે પરંપરાને જાળવી રાખી આહિર રાસ રમે છે। શ્રી સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ આહિર સેવા સમાજના બેનર હેઠળ આયોજિત રાસ ગરબાનો ઉદ્દેશ્ય વર્ષો જૂની સંસ્કૃતિને જાળવી રાખવાનો છે। વાપીમાં આયોજિત આહિર સમાજના રાસ ગરબા મહોત્સવમાં વલસાડ જિલ્લાના વલસાડથી ઉમર ગામ સુધીના તેમજ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પશુપાલન સાથે વિવિધ ધંધા વેપાર ક્ષેત્રે સંકળાયેલ બિલ્ડરો, ઉદ્યોગોમાં નોકરી કરતા નોકરિયાતો, સરકારી નોકરીઓમાં બદલી થઈને આવેલા પોલીસ જવાનો, તબીબો સહિત અબાલ વૃદ્ધ સૌ તેમના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા। તમામે ઢોલના ધબકારે ભાતીગળ સંસ્કૃતિને જાળવી રાખતા પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં સજ્જ થઈ રાસ ગરબે રમી વતનની યાદને તાજા કરી હતી। સોમનાથ, ગીર સોમનાથ। અચ્છા, તો કાઠિયાવાડી છો અને તમે અહીંયા દક્ષિણ ગુજરાતમાં આજે ગરબાની રમઝટ બોલાવવાના છો, જે આયોજન છે તેને લઈને કેટલી ખુશી છે? બહુ ખુશી છે અમને, કેમ કે અમારા સમસ્ત આહિર પરિવાર આજ ભેગો થાય, ભગવાન કૃષ્ણની પરંપરા અમે જાળવીને રાખી છેલ્લા 15 વર્ષથી અમે આ બધો પ્રોગ્રામ ઉજવીએ છીએ, ને અમને ખૂબ ગૌરવ છે કે શરદ પૂર્ણિમાના દિવસે ભગવાન આવી રીતે ઉજવો થો, રાસ રમ્યા થાય, એવી જ રીતે અમે આહિરું એનું ગૌરવ, મતલબ અમને એવું ગૌરવ છે કે અમે આહિરું સહી ને અમે પણ એની પરંપરા કાયમી જાળવી રાખીએ। ખૂબ મજા આવે અમને, અમારો સમાજ પૂરો ભેગો થાય, ખૂબ મજા આવે અમને, ખૂબ આનંદ આવે। મારું નામ વસ્ત્રમભાઈ આહિર છે અને મારો હોદ્દો અમે બધા કાર્યકર્તા છીએ અને અહીંયા વાપીમાં આજે અમારા સમાજનું એક સ્નેહ મિલન અને શરદ પૂનમ નિમિત્તે બધા ભેગા થયા છીએ અને એક આયોજન રાસ ગરબાનું રાખેલું છે। ખાસ કરીને વાપી વલસાડને કર્મભૂમિ બનાવીને તમે અહીંયા રહો છો અને સંસ્કૃતિને પણ જાળવવાની એક પહેલ પણ કરી છે, તો જે આયોજન છે એ આયોજનથી કેટલી ખુશી થાય છે? એ આયોજનથી અમને બધાને બહુ આનંદ આવે છે અને અમે વલસાડ જિલ્લાને અમારી કર્મભૂમિ બનાવીને અને અમારા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને અમે અહીંયા અમારી રાસ ગરબા રમીને આનંદ લેવા માટે બધા ઉપસ્થિત થયેલા છીએ। મારું નામ દેવશ્રી લક્ષ્મણ ભાડુ છે, હું વાપી સેલવાસ ઉમરગામ અમારા સૌરાષ્ટ્ર સમાજ આહિર સમાજનો પ્રમુખ છું અને અમે હું બિલ્ડિંગ લાઇનમાં કામ કરું છું, મારા કંપનીનું નામ પ્રમુખ ડેવલપર્સ છે। ખાસ કરીને શરદ પૂનમનો આજે દિવસ છે અને આજે જે કાર્યક્રમ સમાજ તરફથી રાખવામાં આવેલો છે, કઈ રીતે રાખવામાં આવેલો છે, શું ઉદ્દેશ્ય છે? પહેલાં તો તમારા માધ્યમથી બધા લોકોને જણાવું કે શરદ પૂનમની શુભકામના બધાને। અમે લોકો આ સમાજની સ્થાપના 1999માં કરેલી, પરંતુ અમે 2015થી અમે આ શરદ પૂનમનો પ્રોગ્રામ કરીએ છીએ। સમસ્ત અમારા આહિર સમાજના બધા લોકો ભાતીગળ કપડામાં આવીને અમે રાસ ગરબા રમીએ છીએ અને અમારા લોકો આ વિસ્તારમાં જેમ દૂધમાં સાકર ભરે અમે ભળી ગયા છે, અમારા સમાજ એ બધા જ સર્વાંગી ક્ષેત્રમાં કામ કરે છે, બિલ્ડિંગ લાઇનમાં છે, ટ્રેડિંગમાં છે, દૂધમાં છે, ઘણા બિઝનેસમાં છે, પ્લસ અમારા આ વિસ્તારના ઘણા લોકો ગવર્મેન્ટ સર્વન્ટ બી છે અને મોટી મોટી કંપનીમાં બી કામ કરે છે, તો અમારા સમાજના લોકો છેલ્લા 20 વર્ષમાં ખૂબ પ્રગતિ કરી છે અને આ વિસ્તારમાં સારી રીતે રહીએ છે। ખાસ કરીને આજનો જે કાર્યક્રમ છે તો એને અનુરૂપ જો જોવા જઈએ તો આહિર રાસ એ ખૂબ જ પ્રખ્યાત રાસ છે, અહીંયા જે રમાડવામાં આવશે જે રાસ ગરબા એનું આયોજન કઈ રીતનું છે, જેવી રીતે કે સૌરાષ્ટ્ર છે તો ત્યાંના પણ અલગ લોકો અહીંયા રહે છે અને બીજી બધી જગ્યાના પણ રહે છે, તો કઈ રીતનું આયોજન છે? અમારા જે આ રાસ ગરબાનું આયોજન છે એમાં અમારા ખાસ કરીને અમારા આહિર જ્ઞાતિમાં જે રીતે ગરબા રમાય છે એ રીતે રમશે અને બધા લોકો અમારા કપડા સાથે જોડાશે। કેટલા લોકો આમાં અંદાજિત આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા છે? ક્યાં ક્યાં
અમારે ત્યાં વિસ્તારમાં દર વખતે ઘણા લોકો ઉપસ્થિત થાય છે, આ વખતે બી મોટી સંખ્યામાં લોકો થયેલા છે અને સારી રીતે રાસ રમશું. મારું નામ રામ કંડોરિયા છે. હું અહીંયા અમારા સમસ્ત સૌરાષ્ટ્ર આહિર સમાજમાં કાર્યકર્તા તરીકે કામ કરું છું અને અમારી ઘણી મોટી ટીમ છે જે આ કાર્યમાં ભાગ લે છે. અમે કૃષ્ણવંશી છીએ અને અમારો એક આ ટ્રેડિશનલ ડ્રેસ છે જે અમે પહેરી અને અમારા રીતરિવાજો પૂર્વજોએ બતાવેલી જે સંસ્કૃતિ છે તેને અમે ભાતીગળ તરીકે જાળવી રાખીએ છીએ અને એ અમે અમારું ખાસ રાસ મહોત્સવનો એ જ અમારો ઉત્સવ છે. અત્યારે અહીંયા પારડીથી લઈને ઉમરગામ સુધીના બધા જ અમારા જ્ઞાતિના પરિવારો હાજર છે. શરદ પૂનમ એટલે શીતળતાનો દિવસ છે. એ દિવસે એક સાંત્વના મળે છે અને એ સાંત્વના ચંદ્રની ઉપમાની અંદર જો આપણે રાસ રમીએ તો આપણી અંદર પણ એનર્જી આવે છે, એટલે અમે શરદ પૂનમનો દિવસ આ પ્રોગ્રામ માટે ફિક્સ કર્યો છે અને વર્ષ દરમિયાન બધા પોતપોતાના કામની અંદર અમારા પરિવારને ન મળી શકે તો એક મળવાનો પણ મોકો મળે છે અમને. એ અમારી ભાતીગળ સંસ્કૃતિ અને એ તો કલ્ચરમાં છે. હેલારો પણ અમારું બહુ ફેમસ થઈ ગયેલું છે ઇન્ટરનેશનલ લેવલે, એટલે એ અમારી આહિરની સંસ્કૃતિ છે અને કલ્ચરમાં છે.